આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ, હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના રક્ષણહાર એમ પ્રભુ શ્રી વલ્લભ સાક્ષાત શ્રીકૃષ્ણના આભિર્વાવ કાકરોલી યુવરાજ પૂજ્ય સિદ્ધાંતકુમાર મહોદયશ્રી બેઠક મંદિર ખાતે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો 547માં પ્રાગટ્ય મહોત્સવ ભક્તિસભર રીતે ઉજવાયો છે. વડોદરા શહેરના પૌરાણિક ઐતિહાસિક 100 વર્ષ સૌપ્રથમ વૈષ્ણવ હવેલી કેવડાબાગ બેઠક મંદિર ખાતે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 547માં પ્રાગટ્ય મહોત્સવમાં સાક્ષાત યમુનાજી સ્વરૂપ અમ્માજી, તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડૉક્ટર વાગેશ કુમાર મહારાજશ્રી, વહુજી મહારાજ પૂજ્યશ્રી વેદાંતકુમાર મહોદયશ્રીના આશીર્વાદ દ્વારા જીવ પ્રત્યે હંમેશા દયા રાખો એમ અવારનવાર વૈષ્ણવોને શીખ આપતા પૂજ્યશ્રી સિદ્ધાંતકુમાર મહોદયશ્રીના સાનિધ્યમાં બેઠક મંદિર ખાતે શ્રીજીના અલૌકિક દર્શન, કુલ મંડળી મનોરથ, કેશર સ્નાન, સર્વોત્તમ સ્ત્રોત અને સમૂહમાં પાઠ અને મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરની ચારે દિશાઓમાંથી જ અને ગામોગામમાંથી જ વૈષ્ણવ બેઠક મંદિર ખાતે સ્વયંભૂ ઉમટી પડ્યા હતા અને પૂજ્યશ્રી સિદ્ધાંતકુમાર મહોદયશ્રીના નૈમુના જળમાં જ કેસર ઢોળી અને સ્નાન કરાવ્યું. ત્યારબાદ સામના એમ કેસર સ્નાન, માલ્યાર્પણ, ચરણસ્પર્શના દંડવટ પ્રણામ કરી ભાવ વિભોર પણ બન્યા હતા. મહિલાઓ ગુણપદ મંગલ વધાઈઓ લાગી ગયા હતા અને વલ્લભ તારો રંગ મને લાગી ગયો એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્યારું છે પુષ્ટિભક્તિ ગીતોના નાદથી જ બેઠક મંદિર સંગીતના તાલે કીર્તનકારો અને મહિલા વૃંદ દ્વારા જ ગુંજી ઉઠ્યું હતું. પૂજ્યશ્રી સિદ્ધાંતકુમાર મહોદયશ્રીના કરકમલો દ્વારા જ શયનમાં પ્રભુશ્રી દ્વારકાધીશની આરતી ઉતારીને વૈષ્ણવો અલૌકિક લાવો લઈને અહોભાગ્ય બન્યા હતા. આમ બેઠક મંદિર સાક્ષાત ચંપારણ ધામ અને કાકરોલી ધામમાં ફેરવાયું હતું. બેઠક મંદિરમાં ટ્રસ્ટ શરદ કાકા, મેનેજર સુરેશભાઈ, સહકાર્યકર સંજયભાઈ મઠિયા વગેરે આગેવાનો અને સમર્પિત સેવકોએ સુંદર આયોજન કરી મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી. આપણે બધા જ વૈષ્ણવ સંપ્રદાયના એક પ્રણ લઈએ કે કૃપા તો આપ નિરંતર વરસાવતા જ હોય છે. શ્રી પ્રભુની અને શ્રી વલ્લભની કૃપા સમસ્ત જીવ માત્ર પર છે, પણ એને આપણે લાયક બનીને બચાવી શકીએ અને એ કૃપામાં વૃદ્ધિ મળતી રહે, એ જ પ્રભુની સેવામાં આપણો ભાવ વધતો રહે એટલું આપણે નિશ્ચિત રૂપે પ્રયાસ કરીએ. રોજે પ્રાતઃ સ્મરણમાં શ્રી પ્રભુનો સેવન કરીએ, શ્રી ગુરુની સેવા કરીએ, શ્રી વલ્લભની સેવા કરીએ અને શ્રી વલ્લભાજીની કૃપાથી ભક્તિનો આ બીજ જે વૈષ્ણવ માત્રના હૃદયમાં છે એ એવી જ રીતે પ્રફુલ્લિત થતું રહે એવી સમસ્ત વૈષ્ણવ સમાજને હું શુભકામના પાઠવું છું અને શ્રી વલ્લભાચાર્યજીના ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ આપું છું.